સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદૈવ અગ્રેસર રહેતી ભૂચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, વડોદરા દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફટી કોન્ફરન્સનું સતત બીજા વર્ષે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ હાજરી આપી અને એકતા એ સમૃદ્ધિ વિષય પર મનનીય વક્તવ્ય આપી એકતાના મહત્વને રેખાંકિત કર્યું અને સમૃદ્ધિ માટેના માર્ગ દર્શાવ્યા. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહ, તેમણે ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમને કંપનીઓનું ધ્યાન દોર્યું, સાથે બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર્સની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએચસી દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દાની ચર્ચા થઈ. આ કોન્ફરન્સમાં એચઆર અને સેફટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સે આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ્ટ દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કરાયો. આ કોન્ફરન્સમાં 500 થી વધારે વિવિધ ઉદ્યોગોના એચઆર અને સેફટી પ્રોફેશનલ્સે ભાગ લઈ તેમના અનુભવ અને જ્ઞાનનું વેચાણ કર્યું અને આ મંચ દ્વારા એચઆર અને સેફટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહારો પર ચર્ચા કરવામાં આવી હતી. On the other side, the German team was said to have a very perfect defense. And in the entire tournament, the German goalkeeper Oliver Kahn had not conceded a single goal. So he was considered to be a wall in front of the goal. Now it was a challenge for both. It was a challenge for the 3 hours to penetrate that wall of German defense. And it was a challenge for the German defense led by the goalkeeper Oliver Kahn. He was the captain himself to stop these attackers from entering the goal area. HR experts, Anne. સેફટી એક્સપર્ટ્સે આપણા ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર અને સેફટી કલ્ચર એ કેવી રીતે આપણે લાવી શકીએ અને એને વધુ સારું મજબૂત બનાવી શકીએ એનું હાજર રહેલા સર્વ મિત્રોને એમણે આના વિશે જ્ઞાન આપ્યું હતું. અને હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગુંજન પટેલ, જે પોતે જાણીતા પ્લાસ્ટિક સર્જન છે, ડૉક્ટર પૂર્વેશ ઉમરાણિયા, જેઓ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ છે, ડૉક્ટર પિંકેશ પરમાર, કે જેઓ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે, અને ડૉક્ટર તેજસ પ્રજાપતિ, પોતે ટોક્સિકોલોજીસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાના જ્ઞાનનો ખૂબ જ સારામાં સારો એમણે અનુભવ શેર કર્યો છે. તેમણે પોતે જો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પ્રશ્નો આવે તો એને કેવી રીતે ઇઝીલી હેન્ડલ કરવા અને હોસ્પિટલ એમને કેવી રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. 400 ઉપરાંત પાર્ટિસિપન્ટ એના દ્વારા આ કોન્ફરન્સ આજે યોજાઈ ગઈ હતી અને દરેક વ્યક્તિએ પોતે અનુભવ કર્યો કે આની અંદર તેમને પોતા